ચાલો બાલ દોસ્તો તો હવે આજના તાસમાં આપણે ખરા ખોટામાં આગળ અભ્યાસ કરીશું તો હવે આપણે આવ્યા છે સાતમું વાક્ય માંડવો ઝાડની ડાળીઓ અને ઘાસના પૂળાથી બનાવેલો હોય છે તો ભાઈ ગામડામાં હોય ખરો ગામડામાં આવી ઘાસના પોળાથી માંડવા બનાવેલા હોય છે આઠમું વાક્ય જોઈએ તંબુ કાપડનો બનાવેલો હોય છે તો મોટો જે તંબુ હોય ને એ જાડા કાપડનો બનાવેલો હોય છે તો સાતમું વિધાન એ સાચું અને આઠમું વિધાન એ સાચું તો હવે આપણે નવમું વિધાન જોઈએ ઝૂંપડીમાં સાંઠીની દિવાલ છાત સાતનું છાણ અને છાણનું લીપણ કરેલું હોય છે બાળ દોસ્તો ઝુંપડી જે બનાવે ને એમાં સાંઠીની દિવાલ સાંઠી એટલે લાકડી પાતળી પાતળી લાકડીઓ હોય એ જાડી લાકડી હોય એને કાપેલી હોય અને નાની નાની એમાંથી પટ્ટીઓ બનાવે પછી ઘાસનું છાંજ કે જે એ એની અંદર એનો ઉપયોગ કરે અને છાણનું લીપણ એટલે એનો પણ ઉપયોગ કરે જેથી ઝોપડી છે એ મજબૂત બને છે દસમું વાક્ય જોઈએ તો નવમું વિધાન કેવું થયું સાચું દસમો વિધાન જોઈએ કાચા ઘરો દેશી નળિયાવાળા અને માટીની દિવાલવાળા હોય છે તો આ વિધાન પણ કેવું થાય સાચું પણ હવે તો એવું છે ઓ ભાઈ કે કાચા ઘરો દેશી નળિયાવાળા હોય પણ ઘણી જગ્યાએ પાકા ઘરોમાં પણ એ એવા નળિયા ગોઠવેલા હોય છે કે જે સોમાં સરસ મજાના લાગે અને માટીની દિવાલવાળા હોય છે તો સાચી વાત છે ને ભાઈ કે માટીની દિવાલવાળા આ કાચા ઘરો બનાવેલા હોય છે અગિયારમો વાક્ય જોઈએ જેમ દસમું સાચું છે ને એમ હવે આપણે અગિયારમું વાક્ય જોઈએ બગલો ઝાડની ટોચે ડાળખીઓનો માળો બનાવે છે તો તમે જુઓ કે નાના નાના પક્ષીઓ છે ને એ તણખલા વીણે પણ બગલા છે ને એ તણખલા બહુનો વીણે એ મોટા ભાગે ઝાડની ડાળીઓ ચાંચથી કાપી નાખે અને એ ઝાડમાં જ એ પોતાનો મોટો સુંદર મજાનો માળો બનાવે છે એટલે બગલાનું રહેઠાણ છે કે ઊંચા ઊંચા ઝાડમાં સરસ મજાનો એ માળો બનાવે છે બારમું વાક્ય જોઈએ પૈસાદાર માણસો ઝૂંપડીમાં રહે છે તો આ વિધાન કેવું થશે ખોટું અગિયારમું વિધાન સાચું હતું ને તો બારમું વિધાન હવે ખોટું પૈસાદાર માણસો ઝોપડીમાં રહે નહીં પૈસાદાર માણસો ક્યાં રહે તો કે બંગલા મારે ફ્લેટ મારે પાકા મકાન મારે પણ એ ઝોપડીમાં રહે નહીં આગળ આપણે અભ્યાસ કરીએ કેટલાક માગ્યા મુજબ બે બે નામ લખવાના છે તો જુઓ પહેલો આપ્યો છે એ પ્રશ્ન છે કે ભાઈ માણસોના બે રહેઠાણ તો માણસો રહેવા માટે શું શું બનાવે એમ તો બે જ નામ આપણે લખવાના છે બે જ નામ અત્યારે બોલવાના છે એમાં જવાબ આપેલા છે તમને વાંચતા આવડે તો તમે જવાબ તમારા વાલીને સંભળાવી શકો છો પહેલો જવાબ આવે ઘર અને બીજો જવાબ આવે ઝૂંપડી જેને સારી સગવડ હોય એ ઘર બનાવીને દે જે ગરીબ માણસો છે એ ઘર માટે એ ઝૂંપડી બનાવીને રહેતા હોય છે કોઈ નાને એવો તંબુ પણ બનાવે જોયું ને મિત્રો આગળ અભ્યાસ કરીએ આપણે કુદરતી બે વસ્તુઓ કે જેમાં પહેલો જવાબ છે પર્વત અને બીજો જવાબ છે દરિયો આ બંને કુદરતી છે કોઈ માણસે બનાવ્યું નથી ત્રીજો જવાબ મેળવીએ આપણે બે જંતુઓના નામ તો અહીંયા બે જંતુઓના નામ આપ્યા છે પહેલું છે માખી એનો બીજો જવાબ છે ભમરો તો દોસ્તો પરીક્ષામાં તમને જ્યારે આ પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડશે ને બરાબર સાંભળજો વાંચજો અને સાંભળી અને પરીક્ષાની તૈયારી પણ કરજો આગળ જોઈએ આપણે પાળેલા પ્રાણીઓના બે નામ તો પહેલો જવાબ શું આવશે ગાય બીજો જવાબ શું આવશે ભેંસ તો ગાય અને ભેંસ એ બંને પાળેલા પ્રાણીઓના નામ છે પછીને જોઈએ આપણે જંગલી પ્રાણીઓના બે નામ તો જંગલમાં રહેતા હોય એ પ્રાણીઓને કહેવાય જંગલી પ્રાણીઓ એમાં વાઘ અને બીજું છે સિંહ તો એ ક્યાં રહે જંગલમાં એટલા માટે એમને જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે છઠ્ઠું જોઈએ આપણે પક્ષીઓના બે નામ તો કોઈ પણ તમને આવડતા હોય એ પરીક્ષામાં બે પક્ષીનું નામ તમારે લખવાના હોય અત્યારે આપણે બે જવાબ આપ્યા છે એમાં પહેલું શું નામ આવશે તો કે ચકલી બીજો જવાબમાં શું આવ્યું છે શું આપેલું છે તો કે કાગડો આગળ અભ્યાસ કરીએ બાળ મિત્રો અહીંયા કેટલીક યોગ્ય જોડી આપી છે એકથી પાંચ ક્રમની વચ્ચેનું પહેલા ખાનામાં જે આપ્યું છે એ એકથી પાંચ ક્રમના પ્રશ્નો છે વાક્યો છે વચ્ચેનું ખાનું છે એ જવાબ એમાં પૂરવાનો અને છેલ્લે બ ખાનું છે એમાં આડાવાળા જવાબો આપેલા છે તો એમાંથી શોધીને આપણે જવાબ લખવાનો હોય છે પરંતુ અહીં તો તમારી સામે જવાબ આપેલો છે એટલે તમને જવાબ બોલવામાં ખૂબ મજા પડશે હો ભાઈ તો પહેલી યોગ્ય જોડીમાં આપણે પહેલો ક્રમ લઈએ ઘેટા બકરાનું રહેઠાણ રહેઠાણ એટલે શું થાય ઘર ઘેટા બકરાનું રહેઠાણ તો જવાબ શું આવશે વાડો વાડો આવશે ને ભાઈ તો આપણે જવાબ કેમાંથી મેળવ્યો તો કે બ ખાનામાંથી એ ના ખાનામાં કેટલામાં જવાબ હતો તો કે ત્રીજો બરોબર ને દોસ્તો તો પહેલા જવાબમાં આવશે વાડો ઘોડાના રહેઠાણને શું કહેવાય તો કે તબેલો ત્રીજું જોઈએ શિયાળનું રહેઠાણ તો કે બખોલ ચોથું જોઈએ પક્ષીઓનું રહેઠાણ તમે વાંચીને બોલી શકો છો તો જવાબ આવશે માળો માણસોનું રહેઠાણ તો કે ઘર બરોબર ને તો આપણે બધા ઘરમાં રહીએ છીએ ને કેવા સરસ મજાના ઘર બનાવેલા હોય સુખ મળે શાંતિ મળે બધી પ્રવૃત્તિ કરી શકીએ આગળ આપણે જોઈએ બીજી યોગ્ય જોડી દોસ્તો હવે આપણે આગળ બીજી યોગ્ય જોડીમાં આપણે જવાબ મેળવીશું પણ ભૂલતા નો પહેલું ખાનું અ છે બીજું ખાનું છે એ જવાબનું છે અને ત્રીજું ખાનું બ છે તો બ માંથી શોધી આપણે જવાબના ખાનામાં સાચો જવાબ લખવાનો તો પહેલું જ જોઈએ આપણે કે ઉદયનું રહેઠાણ તો શું જવાબ આવશે બનાખાનામાં જુઓ જોઈ વિચારો જોઈ જવાબ તો આપેલો છે રાફડો રાફડો આપ્યો છે ને પણ બના ખાનામાં કેટલા મોક્રમ છે એનો ત્રીજો છે ને એટલે ત્રીજો જવાબ છે એ પહેલાનો જવાબ ગણવાનો પહેલા વાક્યનો તો ઉદયનું રહેઠાણ એનો જવાબ છે રાફડો બીજું જોઈએ આપણે ભમરીનું રહેઠાણ ભમરીનું રહેઠાણ એટલે કે ભમરીનું ઘર તમને ખબર છે ને ભમરી શેનું રહેઠાણ બનાવે કઈ વસ્તુ વાપરે તો એ છે એ ભીનો ગારો ભેગો કરે હો ભાઈ મોઢામાં લઈ આવે અને ચોક્કસ જગ્યાએ જરી 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 એ ગારો મૂકે અને એમ કરતાં કરતાં એ મોટું બને અને એનું રહેઠાણ અને એને નાનું એવું હોલ પણ પાડેલું હોય કે જેમાં અંદર સરળતાથી જઈ શકે તો જે ભમરીનું ઘર હોય ને ગારાનું બનાવેલું તો એ ઘરને કહેવાય ભણ ત્રીજું જોઈએ કીડી મકોડાનું રહેઠાણ તો જોયું ને બાળ મિત્રો પ્રાણી હોય પશુ હોય પંખી હોય તો દરેકને પોતાનું રહેઠાણ હોય કોઈને બનાવેલું હોય તો કોઈ જાતે બનાવે એમ નાના નાના જીવજંતુઓ પણ પોતાના ઘર બનાવે હો ભાઈ તો કીડી અને મકોડાનું રહેઠાણ છે દર લાદી હોય કાચી જમીન હોય કેવી કોઈ સ્થળ હોય કે ત્યાં જુઓ તો ક્યારેક ઝાડવાની બખોલમાં પણ એ ઝીણા ઝીણા એના દર બનાવતા હોય છે એ કોતરી ખાય અને જમીનમાં ઊંડે સુધી એ એનું મકાન એક રહેણાંક એ દર બનાવે અને એ ઝીણા ઝીણા કીડી મકોડા ઓછે એ એને ઘરમાં રહેતા હોય છે આગળ જોઈએ કરોળિયાનું રહેઠાણ બાળમિત્રો અગાઉ આપણે ચિત્રો જોયું હતું ચિત્રમાં એક કરોળિયાનું ચિત્ર હતું અને કરોળિયાએ સુંદર મજાનો એનો માળો બનાવ્યો હતો એટલે કે જાળું ઘર બનાવ્યું હતું તો કરોળિયાના રહેઠાણને શું કહેવાય તો કે જાળું બ વિભાગમાં જુઓ બાળ મિત્રો જાળાનો ક્રમ કેટલા મો છે તક બીજો તો જવાબમાં કરોળિયાનું રેઠાણ એ જાળું એનો જવાબ થશે તો બાળ મિત્રો ખૂબ મજા આવી ને ભણવાની તો હવે હવે પછી આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે પાંચમા પાઠમાં આપણે આગળ અભ્યાસ કરીશું અહીંયા સુધી આપણે અટકીએ છીએ તો તમે નિયમિત ઘરે રોજ વાંચન કરજો લેખન કરજો અને તમને જ્યારે જ્યારે સામાન્ય જ્ઞાનનું લેસન આપવામાં આવે ત્યારે સુંદર મજાનું લેસન તમે રફબુકમાં કરજો કરશો ને આવજો